नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे गया लेक्चर नी अंदर रेडियन अने डिग्री नू कन्वर्जेशन जोयुं हतुं, बराबर। एनी अंदर एक रेडियन नू आपणे एक्जाम्पल गण्यो हतो, तो हवे आपणे शुं करवानुं छे, तो कि हवे आपणे केटलाक एक्जाम्पल गणशुं रेडियन अने डिग्रीना कन्वर्जेशनना, जे गया आपणे जोया हता। ज्यारे बाद टेस्टमां मैं तमने एक एक्जाम्पल आप्यो हतो, सिक्स रेडियननुं एक एक्जाम्पल आप्यो हतो टेस्टनी अंदर, बराबर। ए सिक्स रेडियननुं एक्जाम्पल घणा बधा विद्यार्थी मित्रोने कदाच जवाब आव्यो होय न आव्यो होय, ए एक्जाम्पल गणशुं। અને જો એક રેડિયન બરાબર 57 ડિગ્રીને આપણે જે જવાબ આવતો હતો એવો તમને આપ્યો હોય અંશમાં, આપણે એને રેડિયનમાં ફેરવવાનું કીધું હોય, તો આપણે કઈ રીતે એને રેડિયનમાં ફેરવવું, બરાબર, એ પણ આજે આપણે જોઈ લઈશું, બરાબર। તો ચાલો હવે આપણે સૌ પ્રથમ સૂત્ર લખી નાખીએ, બરાબર, કે ભાઈ એક ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 180 રેડિયન, અને એક રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180ના છેદમાં પાય અંશ, 180ના છેદમાં પાય અંશ, બરાબર। એક ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાયના છેદમાં 180 રેડિયન, અને એક રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180ના છેદમાં પાય। તો ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જે 40 ડિગ્રી અને 20 મિનિટ, એટલે 20 કળા, કળા અને વિકળા પણ આને કહેવાય, બરાબર। પહેલો એક્ઝામ્પલ છે આજનો, રેડિયનમાં ફેરવો, ચાલીસ ડિગ્રી અને 20 મિનિટ આને આપણે રેડિયનમાં ફેરવવાના છે। તો મિત્રો હવે ખાસ ધ્યાન રાખો, 40 ડિગ્રી અને 20 મિનિટ છે, તો સૌ પ્રથમ આપણે જે એ જે 40 ડિગ્રી અને 20 મિનિટ છે ને, એને મારે અપૂર્ણાંકમાં ફેરવવું પડશે, મિનિટ છે એને મારે ડિગ્રી કે સેકન્ડમાં કલાકમાં ફેરવવું પડશે, એટલે મિનિટમાં આમાં ફેરવવું પડશે, કેમાં ડિગ્રીમાં, એટલે 20 મિનિટ છે બરાબર, એને ભાઈએ 60 કરવું પડશે, એટલે 40 ડિગ્રી અને 20 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી વત્તા 20ના છેદમાં 60 ડિગ્રી, એટલે કે 40 ડિગ્રી વત્તા 20 તેરી 60, 1/3 ડિગ્રી, એટલે 4 તેરી 12, 120 મતલબ 121ના છેદમાં 3 ડિગ્રી, આ 121ના છેદમાં 3 આવ્યું। જો 121ના છેદમાં 3 આપણને જવાબમાં આવ્યું હોત કે રેડિયનમાં ફેરવવાનું હતું એની અંદર, આ ડિગ્રીમાં ફેરવવાનું એમાં, તો આપણે શું કરત, તો કે આપણે આનો ભાગાકાર કરત, એને ગુણ્યા 60 કરત, એ રીતે આપણે આગળ વધત, બરાબર। તો આ શું આવ્યું, તો કે 121ના છેદમાં 3। હવે આપણે શું કરશું, તો કે આને ઇઝ ઇક્વલ ટુ 121ના છેદમાં 3 એને ગુણ્યા કેમાં ફેરવવાનું છે રેડિયનમાં, પાઈના છેદમાં 180 આ રેડિયન મળ્યા મને, 121ના છેદમાં 3 એને ગુણ્યા પાઈના છેદમાં 180। હવે શું કરશું, તો કે છેદ ઉડતા હોય તો આપણે છેદ ઉડાડવાના, ન ઉડતા હોય તો કે ઉડાડવાની જરૂર નથી, 2 ને 3, 3 ને 1, 4, આ 3 વડે ભાગ હાલતો નથી, 18 તેરી 54, એટલે આનો જવાબ આવશે 121 પાઈના છેદમાં 540 રેડિયન। તેથી 40 ડિગ્રી અને 20 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 121 પાઈના છેદમાં 540 રેડિયન આપણને મળ્યા। ચાલો આ આપણે રેડિયનમાં ફેરવ્યું, બરાબર। હવે આપણે તમને બધાને રેડિયનમાં ફેરવવાની ખબર પડી ગઈ, બરાબર। હવે રેડિયન માપને અંશ માપમાં ફેરવવાનું કીધું, એક એક્ઝામ્પલ મેં તમને 6 રેડિયનનો કીધો હતો, એની પછી એક એક્ઝામ્પલ આપણે ગણીએ, 11ના છેદમાં 16 રેડિયન, અંશ માપમાં ફેરવો, 11ના છેદમાં 16 રેડિયન આને આપણે અંશ માપમાં ફેરવવાનું છે, ઓકે। તો ઇઝ ઇક્વલ ટુ 11ના છેદમાં 16 એને ગુણ્યા 180ના છેદમાં પાય અંશ થયા, ઇઝ ઇક્વલ ટુ 11ના છેદમાં 16 એને ગુણ્યા 180ના છેદમાં 22 સપ્તમાંશ, એને ગુણ્યા 7, આવી રીતે આવશે, આટલા આવશે। હવે 11 દુ 22, બરાબર, 90 દુ 180, 8 દુ 16, 45 દુ 90, 8 દુ 16 અને 45 દુ 90। હવે આપણે છેદ કદાચ ઉડાડીએ, ઉડાડતા ઉડતા હોય તો, બરાબર। હવે
आठ छे पिस्तालीस छे छेद नहीं उड़े केटला आवशे पिस्तालीस गुणिया सात सात पंचा पात्रीस नो पांचड़ो बदी त्रण सात चौको अठ्यावीस त्रण सौ ने पंदर ना छेद में आठ आ शू मणु मिलू तो के अंश में आटला अंश मैंने मिले त्रण सौ पंदर ना छेद में केटला आया तो के आठ आया हवे आपणे शू करवानुं छे त्रण सौ पंदर ना छेद में आठ मिली गया हवे आपणे आने मिनिट अने सेकंड में एटले के कड़ा अने विकड़ा एम अपने फेरवान है तो इज इक्वल टू पे भागाकार अँ भागाकार करव पड़ से आम भागाकार आरोबर एट अँ भागाकार करना भागाकार अँ साइड में करिए एक्जाम्पल में अपन नड़े नहीं ओके आठ भाग्या त्रो पंदर अँ करी नाखी छे आठ तेरी चौबीस आठ चौकू बत्रीस थी जाए आठ तेरी चौबीस सात वजा पंचोतेर अठियो अठियो चौसठ आठ नौ बोतेर एटला वही जाए तो त्रण वही जाए एटले के ओगणचालीस पूर्णांक त्रणना छेद में आठ डिग्री इज इक्वल टू ओगणचालीस डिग्री त्रणना छेद में आठ एने गुण्या साठ मिनिट ओगणचालीस डिग्री त्रणना छेद में आठ एने गुणिया साठ मिनिट इज इक्वल टू ओगणचालीस डिग्री चार दू आठ त्रीस दू साठ बे दू चार पंदर दू त्रीस पंदर तेरी पिस्तालीस ना छेद में बे मिनिट ओगणचालीस डिग्री अने पिस्तालीस ना छेद में बे मिनिट ओके हवे अहींया पिस्तालीस भाग्या बे पिस्तालीस भाग्या तमे बे करो बावीस दू चुम्मालीस केटला वधे एक वध्या एटले के ओगणचालीस डिग्री बावीस मिनिट बावीस पूर्णांक एक तृतीयांश मिनिट एटले के ओगणचालीस डिग्री बावीस मिनिट वन बाय टू एने गुण्या साठ सेकंड एटले आनो आंसर आवशे ओगणचालीस डिग्री बावीस मिनिट अने तीस दू साठ एटले तीस सेकंड एटले आने कड़ा अने विकड़ा पण कही शको के बावीस कड़ा अने तीस विकड़ा ओगणचालीस डिग्री बावीस कड़ा अने तीस विकड़ा तेथी इलेवन बाय सिक्सटीन रेडियन इज इक्वल टू 39 डिग्री 22 मिनिट एंड 30 सेकंड आ आपणे 11 बाय 16 रेडियन ने केमा फेरवा तो के अंश मापमा आपणे फेरवा चालो हवे आपणे गया लेक्चर नी अंदर एक रेडियन ने फेरवा था एक रेडियन ने आपणे अंश मापमा फेरवा था हवे आपणे रेडियन में फेरववानुं थोड़ुंक सरळ पड़े छे તમે બધા જોયું કે રેડિયનમાં ફેર માપ ફેરવાનું આપ્યું હોય થોડુંક સરળ પડે જ્યારે અંશમાપમાં ફેરવવાનું તમને કીધું હોય રેડિયનમાંથી અંશમાપમાં ફેરવવાનું કીધું હોય ત્યારે આ ભાગાકાર વધારે પડતો આપણે કરવો પડે છે બરાબર તો એનો આપણે હજી એક એક્ઝામ્પલનો એક અભ્યાસ કરી લઈએ કે ભાઈ સિક્સ રેડિયન જ લઈ લઈએ મેં તમને ટેસ્ટમાં એક્ઝામ્પલ પૂછ્યો હતો બરાબર કે સિક્સ રેડિયન બરાબર કેટલા અંશ થાય ઓકે ઓકે તો સિક્સ રેડિયન ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ 180 by pi अंश ओके इज इक्वल टू 6 इंटू 180 by 22 इंटू 7 आ अंश ज आवशे आ अंश माप ज आवशे बराबर हवे अहीं छेदोड़ा त्रण दू छ अगियार दू बावीस हवे कहीं छेद उड़ता हो तो उड़ाड़ी शकीए पण छेद उड़ता नहीं अठार तेरी चौप्पन पांच सौ चालीस गुण्या सात ના છેદમાં અગિયાર ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સાત ચોકો અઠ્યાવીસનો આઠડો વધી બે સાત પંચા પાંત્રીસને બે છત્રીસ ને સાડત્રીસ એને ભાગ્યા અગિયાર અંશ સાડત્રીસ એંસી ડિવાઈડ બાય ઇલેવન આ આપણને અંશ મળ્યા હવે મારે આપણે કળા અને વિકળામાં આપણે ફેરવવાનું થયું બરાબર એટલે પહેલાં અહીંયા ભાગાકાર કરીએ સાઈડમાં આની જેમ જ કરવું પડશે અગિયાર અને અહીંયા 3780 અગિયાર તેરી તેત્રીસ ચાર વેજા 48 અગિયાર ચોકુ 44 ચાર વેજા 40
11 તેરી 33 કેટલા આવી ગયા તો કે 7 તો ઇઝ ઇક્વલ ટુ 343 પૂર્ણાંક 7ના છેદમાં 11 અંશ ઇઝ ઇક્વલ ટુ 343 ડિગ્રી 7ના છેદમાં 11 એને ગુણ્યા 60 મિનિટ એટલે કે 343 ડિગ્રી અને 6 × 7 = 42 420ના છેદમાં 11 મિનિટ ફરીથી અહીંયા 420 / 11 કરો 11 × 33 9 = 90 11 × 8 = 88 કેટલા આવી ગયા તો કે 2 એટલે કે 343 ડિગ્રી 38 પૂર્ણાંક 2ના છેદમાં 11 મિનિટ એટલે કે 343 ડિગ્રી 38 મિનિટ અને 2ના છેદમાં 11 એને ગુણ્યા 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 343 ડિગ્રી 38 મિનિટ અને 120ના છેદમાં 11 સેકન્ડ હવે ફરીથી આપણે 120/11 કરી નાખીએ 11 × 11 = 10 11 × 110 સીધું જ કરી નાખીએ બરાબર ને કે 11 × 110 10 થઈ ગયા હવે તો કે અહીંયા તો આપણે શું કરવાનું હવે આપણે અપૂર્ણાંક લખવાની જરૂર નથી તો શું કરશું અહીંયા તો કે હવે ભાગાકાર કરવાનો છે પોઈન્ટમાં ભાગાકાર કરીએ એક પોઈન્ટ મૂકી દઈએ મીંડું લખીએ મીંડું ઉતર 11 × 99 1 વધ્યા 10.9 એટલે 11 લખી શકાય એટલે કે 343 ડિગ્રી 38 મિનિટ અને 11 સેકન્ડ તેથી 6 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 343 ડિગ્રી 38 મિનિટ અને 11 સેકન્ડ